જય માતાજી. મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પરમ મોક્ષદાયિની માતા ગંગા અને તેમનું શું મહત્વ રહેલું છે તો એ વિષયની એક ઝાંખી મેળવવાનો પ્રયત્ન કરીએ. ગંગા શબ્દ જ પવિત્રતાનું પ્રતીક છે. દરેક વ્યક્તિ એકવાર ગંગા સ્નાન કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. ગંગોત્રી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે, જે હિમાલયમાં આવેલું છે. ગંગાનું મહાત્મ્ય એટલું છે કે એ વાતનો અંદાજ તેના પરથી જ આવી જાય કે ગંગાનું પાણી ક્યારેય ખરાબ થતું નથી, તેમાં જીવાત પડતી નથી. ઉલટાનું ગંગાજળ અનેક રોગોમાંથી મુક્તિ આપે છે. ગંગાજળની શુદ્ધતાનું પરીક્ષણ અનેક પ્રયોગશાળામાં અનેક વૈજ્ઞાનિકો કરી ચૂક્યા છે. ગંગામાં એવી રહસ્યમય શક્તિઓ છે જે જગતની અન્ય કોઈ નદીમાં નથી. મૃત્યુ પામેલી વ્યક્તિના મુખમાં ગંગાજળ મૂકવામાં આવે તો તેને મોક્ષ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા માતાની આરાધના કરવાથી વ્યક્તિને 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. માતા ગંગામાં સ્નાન અને તેમનું ધ્યાન કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, છળ, કપટ, પરનિંદા જેવા પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા દશહરાના દિવસે ભક્તોએ માતા ગંગાની પૂજા અર્ચનાની સાથે દાન પુણ્ય પણ કરવા જોઈએ. ગંગા દશહરાના દિવસે 7 માટલું અને પંખાનું દાન કરવાથી બમણું પુણ્ય મળે છે. ઋષિકેશ કે હરિદ્વારના કોઈ પણ ગંગા ઘાટ પર ગંગાજીનું પૂજન આરતી કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તમે ઘરે રહીને પણ ગંગાજળ લઈ માતા ગંગાનું આહ્વાન કરીને પૂજન કરી શકો છો. પૌરાણિક કથા અનુસાર માતા ગંગાને સ્વર્ગલોક પરથી ધરતી પર લાવવાનું શ્રેય રાજા ભગીરથને જાય છે. આના માટે તેમણે કઠોર તપ કર્યું હતું. રાજા ભગીરથના તપથી પ્રસન્ન થઈને માતા ગંગાએ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી હતી. પરંતુ ગંગા માતાએ ભગીરથને કહ્યું કે પૃથ્વી પર અવતરણના સમયે તેમનો વેગ રોકનાર કોઈ હોવું જોઈએ, નહીંતર તેઓ ધરતી ચીરીને રસતળમાં ચાલી જશે અને એવામાં પૃથ્વીવાસીઓ પોતાના પાપોથી મુક્ત નહીં થઈ શકે. ત્યારે ભગીરથે માતા ગંગાની વાત સાંભળીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા તપ કર્યું. ભગીરથના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ગંગાજીને પોતાની જટાઓમાં ધારણ કર્યા. આ રીતે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું. હિન્દુ પંચાંગ અનુસાર ગંગા માતાના પૃથ્વી પરના અવતરણનો દિવસ એટલે કે ગંગા દશહરા દર વર્ષે જેઠ સુદ દસમની તિથિએ મનાવવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે મનુષ્ય ગંગા દશહરાના દિવસે ગંગાના પાણીમાં ઊભા રહીને 10 વાર ગંગા સ્ત્રોતનો પાઠ કરે છે. તે પછી ભલે દરિદ્ર હોય, અસમર્થ હોય, છતાં પ્રયત્નપૂર્વક માતા ગંગાની પૂજા કરીને શુભ ફળ મેળવી શકે છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જેઠ સુદ દસમી સંવત્સર મુખી માનવામાં આવી છે. આ દિવસે સ્નાન અને દાન વિશેષ કરવું જોઈએ. વરાહ પુરાણમાં એવું લખ્યું છે કે જેઠ સુદ દસમીને બુધવારે હસ્ત નક્ષત્રમાં શ્રેષ્ઠ નદી સ્વર્ગમાંથી અવતીર્ણ થઈ હતી. તે 10 પાપોને નષ્ટ કરે છે, તેથી જ તિથિને દશહરા કહેવામાં આવે છે. જેઠ માસ, સુદ પક્ષ, દશેરા તિથિ, બુધવાર, હસ્ત નક્ષત્ર, ઘર, આનંદ, વ્યતિપાત, કન્યાનો ચંદ્ર અને વૃષભનો સૂર્ય આ 10 યોગોમાં મનુષ્ય ગંગા સ્નાન કરીને બધા જ પાપોમાંથી મુક્ત થાય છે. માતા ગંગાનો મંત્ર નમો ભગવતે દશા પાપ હરાય ગંગાએ નારાયણીએ રેવત્યે સિવાય દક્ષાએ અમૃતાએ વિશ્વરૂપિણીએ નંદિતનીએ તે નમો નમઃ. અર્થાત, હે ભગવતી, 10 પાપ હરનારી ગંગા, નારાયણી, રેવતી, શિવ, દક્ષા, અમૃત, વિશ્વરૂપિણી, નંદિનીને મારા નમન. જય માતાજી.